પાટણના એસપી ડૉક્ટર રવિન્દ્ર પટેલ ઉપર આરોપ લાગ્યો છે કે તેમણે પોતાની લોકલ ક્રાઇમ બ્રાન્ચનો ઉપયોગ કરી અમદાવાદના એક વેપારીનું અપહરણ કરાયું. મામલો ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો એટલે હવે અમદાવાદના પોલીસ કમિશનર જીએસ મલિકે હાઈકોર્ટને કહ્યું છે કે આ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડેપ્યુટી પોલીસ કમિશનર અજીત રાજયાણ તપાસ ચલાવી રહ્યા છે અને 15 દિવસમાં આપને રિપોર્ટ સુપ્રત કરશે. શું ઘટના હતી અને હાઈકોર્ટમાં શું થયું તેની વિગતે વાત કરવી છે. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. વાત કરવી છે પાટણના એસપી ડૉક્ટર રવિન્દ્ર પટેલની. ડૉક્ટર રવિન્દ્ર પટેલ ઉપર અમદાવાદના વેપારી અતુલ પ્રજાપતિએ આરોપ લગાડ્યો કે તેઓ શેરબજારનો ધંધો કરે છે અને શેરબજારના ધંધામાં ડૉક્ટર રવિન્દ્ર પટેલે રોકાણ કર્યું હતું, પણ પછી તેમના સંબંધો બગડ્યા અને સંબંધો બગડ્યા પછી ડૉક્ટર રવિન્દ્ર પટેલ અતુલ પ્રજાપતિને ધાક ધમકી આપવા લાગ્યા, વોટ્સએપ કોલ કરવા લાગ્યા. અને એક દિવસ એટલે કે 1 જૂનના રોજ પાટણ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને મોકલી તેમનું અપહરણ કરાવી લીધું અને રસ્તામાં કલોલ પાસે ઉતારી દેવામાં આવ્યા. આ મામલે અતુલ પ્રજાપતિએ અમદાવાદ પોલીસમાં અરજી કરી પણ પોલીસ ટસ નિમસ ન થઈ, કારણ કે સામે એક આઈપીએસ અધિકારી હતા એટલે અમદાવાદ પોલીસ તપાસ કરવા માગતી નહોતી તેવો આરોપ અમદાવાદ પોલીસ ઉપર લાગ્યો. ત્યાર પછી અતુલ પ્રજાપતિ ગુજરાત હાઈકોર્ટમાં પહોંચે છે અને હાઈકોર્ટના જસ્ટિસ નારાજ થાય છે અને સરકારને સવાલ પૂછે છે કે તમારા આઈપીએસ અધિકારી કાયદાથી પર છે અને આ મામલે શું કરવા માગો છો તેનો જવાબ આપો. એટલે સરકારી વકીલે હાઈકોર્ટને ખાતરી આપી કે આ મામલે અમે ચોક્કસ તપાસ કરાવીશું. આજે તેની મુદત હતી તે દરમિયાન સરકારી વકીલે એક સોગંદનામું રજૂ કર્યું અને સોગંદનામું અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિકનું હતું, જેમાં પોલીસ કમિશનરે સોગંદનામા ઉપર એવું કહ્યું કે આ મામલાની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે અને આ તપાસ ડેપ્યુટી પોલીસ કમિશનર અજીત રાજયાણને સોંપવામાં આવી છે. અજીત રાજયાણ આ મામલે તપાસ કરશે અને 15 દિવસમાં હાઈકોર્ટને રિપોર્ટ સુપ્રત કરશે. પણ હજી પણ કેટલાક પ્રશ્નો અનુત્તર છે. અનુત્તર પ્રશ્નોમાં એવું છે કે જેની તપાસ હવે અજીત રાજયાણ કરશે, અતુલ પ્રજાપતિ છે એમનો મૂળ વ્યવસાય ફળોનો છે, એ ફ્રૂટના વેપારી છે, પણ તેમનો એક સાઈડ બિઝનેસ છે અને તેમના 3 ભાગીદારો છે. આ 4 ભાગીદારો મળી ઓફલાઈન શેરનો ધંધો કરતા હતા, એટલે કે દેશી ભાષામાં કહીએ તો ડબ્બા ટ્રેડિંગ કરતા હતા. આ ડબ્બા ટ્રેડિંગ એ ગેરકાયદેસર છે. અતુલ પ્રજાપતિ શેરના ગેરકાયદેસર ધંધામાં સામેલ છે એવું તેમણે પોતે જ એલિઝબ્રિથ પોલીસ સ્ટેશનને આપેલી અરજીમાં જણાવ્યું છે. હવે સવાલ એવો થાય છે કે અતુલ પ્રજાપતિ ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગનો ધંધો કરે છે તો પાટણના એસપી રવિન્દ્ર પટેલને આખી ઘટના સાથે શું સંબંધ છે? અતુલ પ્રજાપતિનો દાવો એવો પણ છે કે રવિન્દ્ર પટેલે પોતાના એક સંબંધીના એકાઉન્ટમાંથી અતુલ પ્રજાપતિને 5 લાખ રૂપિયા આ ડબ્બા ટ્રેડિંગના ધંધા માટે મોકલ્યા હતા. એટલે સવાલ એવો ઊભો થાય છે કે શું રવિન્દ્ર પટેલ પણ ડબ્બા ટ્રેડિંગના ધંધામાં સામેલ છે? આ મામલે ક્રાઇમ બ્રાન્ચે હવે તપાસ કરવાની છે. સવાલ એવો પણ થાય છે કે આ 2 નંબરનો ધંધો હતો તો પછી અતુલ પ્રજાપતિ ફરિયાદ આપવા કેમ તૈયાર થયા? એવું તો કયું દબાણ હતું કે રવિન્દ્ર પટેલથી એમને એટલો ડર લાગ્યો? રવિન્દ્ર પટેલે લોકલ ક્રાઇમ બ્રાન્ચને મોકલી આંબાવાડી વિસ્તારમાંથી પોત ખાનગી કારની અંદર અતુલ પ્રજાપતિનું અપહરણ કરાવ્યું. અપહરણ પાછળનો હેતુ શું હતો? આમ એક એક બાબતની તપાસ હવે ડીસીપી અજીત રાજયાણે કરવાની છે. અજીત રાજયાણ પણ ડેપ્યુટી પોલીસ કમિશનર છે અને પાટણના એસપી પણ એસપી છે, એટલે કે બંને અધિકારીઓ સમકક્ષ છે. આમ એક સમકક્ષ અધિકારી બીજા સમકક્ષ અધિકારીની તપાસ ચલાવી રહ્યા છે. પણ હાઈકોર્ટનો આદેશ છે કે આ મામલે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી 15 દિવસમાં પોતાનો રિપોર્ટ સુપ્રત કરો. પોલીસ કમિશનરના સોગંદનામા પછી હાઈકોર્ટે એવું પણ કહ્યું કે અમને
આશ્વાસન મળ્યું છે કે તમે યોગ્ય રીતે તપાસ કરી રહ્યા છો. તમે જ્યારે તપાસ કરતા હો ત્યારે તપાસમાં જેની સામે આરોપ છે તે એક પોલીસ અમલદાર છે તે ધ્યાનમાં રાખ્યા વગર તપાસ કરો કે જેથી પારદર્શક તપાસ થાય. આ સ્ટોરી તમને કેવી લાગી અમને જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખજો. અત્યારે મને અને મારા સાથી જયંત દાફડાને રજા આપજો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડા પરા.